હેલો રિવન વેલકમ ટુ નોબલ સ્ટડી એકેડેમી નોબલ સ્ટડી એકેડેમી આપણું હાર્દિક સ્વાગત છે મારું નામ છે કમલ પટેલ અને આપણે જે જીપીએસસી માટે ખૂબ અગત્યના બંધારણના પ્રશ્નોની જે સિરીઝ જોઈ રહ્યા છે જેમાં આપણે દરેક દરેક પ્રશ્ન વિશે સમજૂતી સાથે જે છે અહીંયા ડિટેલમાં લાવવાનો પ્રયત્ન છે તમને સમજાવવાનો પ્રયત્ન છે તો એ સિરીઝ જે છે એની અંદર આપણો આ ત્રીજું સેશન છે આઈ હોપ કે તમે આગળના બંને સેશન જોઈ ચૂક્યા હશો અથવા તો તમને પ્લેલિસ્ટમાંથી પણ આ ત્રણે ત્રણ સેશનના લિંક મળી જશે તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં ખાસ કે તમારે જે છે ટોટલ જેટલા પણ ક્વેશ્ચન માનો કે અહીંયા આપણે પાંચ ક્વેશ્ચનની વિશેષ ચર્ચાઓ કરીએ છીએ તેમાંથી તમારે કેટલા આન્સર સાચા પડ્યા છે વન હોય ટુ હોય થ્રી હોય એ જ ફક્ત કમેન્ટ કરવાની છે તો શરૂઆત કરીએ છીએ પહેલાં ક્વેશ્ચનથી કે નીચેના પૈકી કયું અથવા તો કયા વિધાનો સાચા છે કે એકવીસમાં બંધાણીય સુધારા દ્વારા સિંધી ભાષાને ઉમેરવામાં આવી હતી એકાણું બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને સ્પીકર વગેરેની ચૂંટણી ન્યાયાલયમાં ન પડકારવાની જોગવાઈ કરવામાં આવી હતી આ સીધો સવાલ છે બંધારણીય સુધારામાંથી અને સુધારા જો તમે પ્રોપરલી તૈયાર કર્યા હોય તો આનો આન્સર આવી શકે ફક્ત પહેલું સાચું બીજું સાચું બંને સાચું કે એક પણ નહીં તો આ ક્વેશ્ચનનો આન્સર જોવા જોવા જઈએ તો ક્વેશ્ચનનો આન્સર જે છે ફક્ત પહેલું છે કે આપણે એકવીસમા બંધારણીય સુધારાથી કે સિંધી ભાષાને જે છે આપણે ઉમેરી છે તો જો તમને ખબર હોય કે ભારતના બંધારણમાં આઠમું પરિશિષ્ટ છે અને આઠમા પરિશિષ્ટની અંદર જે છે બંધારણ માન્ય બાવીસ ભાષાઓ આપેલી છે બાવીસ બંધારણ માન્ય ભાષાઓ આપેલી છે પણ બંધારણ જ્યારે બન્યું ત્યારે આ બંધારણમાં બાવીસ ભાષાઓ નહોતી એ વખતે આપણી પાસે ચૌદ માન્ય ભાષાઓ હતી ત્યાર પછી આપણે જે છે એકવીસમાં સુધારો કર્યો એકોતેરમાં સુધારો કર્યો અને ત્યાર પછી આપણે બાણુંમાં સુધારો કરી અને અલગ અલગ ભાષાઓ એડ કરી છે આમ ટોટલ આપણી પાસે જે છે અત્યારે બાવીસ માન્ય ભાષાઓ છે જો બીજા ક્વેશ્ચનની વાત કરીએ બીજા સ્ટેટમેન્ટની વાત કરીએ કે ભાઈ એકાણું બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સ્પીકર વગેરેની ચૂંટણીના વિવાદને ન્યાયાલયમાં ન પડકારવાની જોગવાઈ કરવામાં આવી હતી તો બિલકુલ ખોટું છે એનું કારણ કે આ જે ન્યાયાલયમાં ના પડકારવાની વાત છે ને ઇન્દિરા ગાંધીના સમયમાં થઈ હતી અને ઇન્દિરા ગાંધીના સમયમાં તમને ખબર છે કે બે અગત્યના બેતાલીસમાં અને ચુમ્માલીસમાં સુધારો થયો હતો જો આને પણ તમે રેફરન્સ પોઈન્ટ માનો તો જે એકાણુમાં સુધારો છે બહુ દૂરની વાત છે હે જે બેતાલીસમાં સુધારો ઇન્દિરા ગાંધીના સમયમાં થયો હતો ઇન્દિરા ગાંધી હતા પણ સરકારમાં ન હતા ત્યારે ચુમ્માલીસમાં સુધારો થયો હતો એટલે આવું રેફરન્સ પોઈન્ટ માનીને પણ તમે જો ચાલો ને તો એકાણુમાં સુધારો અહીંયા ખોટું આવશે એટલે બીજું વિધાન અહીંયા ખોટું છે તો પહેલા જે છે અહીંયા ફક્ત પહેલું વિધાન સાચું છે તો જુઓ આવી જોગવાઈ ક્યારે થઈ હતી તો ન્યાયમાં ન પડકારી શકાય અને સંપૂર્ણ સત્તાની નક્કી કરવાની સત્તા સંસદ પાસે જ છે એવી જોગવાઈ આડત્રીસમાં સુધારા દ્વારા નાઇન્ટી સેવન્ટી ફાઇવમાં કરવામાં આવી હતી હવે તમને બધાને ખબર છે કે એકાણુંમાં સુધારો છે ને લખતો છે તો પ્રશ્નમાં હતું ને કે એકાણુંમાં સુધારો તો એકાણુંમાં સુધારો છે એ બે હજાર ત્રણમાં થયો હતો જેમાં આપણે નક્કી કર્યું હતું કે જ્યારે પણ લોકસભામાંથી સરકાર બને છે વિધાનસભામાંથી સરકાર બને છે તો આપણે શું કરીએ છીએ એમાં મંત્રીઓ બેસાડીએ છીએ સરકારમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સંખ્યાને આપણે મર્યાદિત કરતો કાયદો લાયા કે ટોટલ જે પણ સંખ્યા છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં એ લોકસભાના ટોટલ સભ્યના પંદર ટકાથી વધુ ના હોવી જોઈએ લોકસભાના પંદર ટકાથી વધુ જે છે પીએમ સહિત ના હોવી જોઈએ અને સાથે સાથે જે એવું કહેવાય કે મિનિમમ સભ્યો ઓછામાં ઓછા બાર સભ્યો તો હોવા જ જોઈએ પરંતુ આમાં પુડુચ્ચેરીને જે છે દિલ્હી અપવાદ છે કેમ કે વિધાનસભાઓ નાની હોવાથી ત્યાં આપણે અપવાદ રાખીએ છીએ એટલે કે ત્યાં જે છે પંદર ટકા નથી હોતું બરાબર ત્યાં આપણે જે છે ત્યાં ટોટલ માનો કે દિલ્હીની વાત કરીએ તો સિત્તેર બેઠકો છે દિલ્હીમાં અને સિત્તેર બેઠકોની અંદર જે છે આપણે દસ ટકાની વાતો કરેલી છે તો અહીંયા જે છે મંત્રીમંડળ કોના દસ ટકા કોના પંદર ટકા એવું પૂછાય તો ભાઈ મંત્રીમંડળ જે છે પંદર ટકા અહીંયા લોકસભાના પંદર ટકા રાજ્યની વાત આવે તો વિધાનસભાના પંદર ટકા અહીંયા લોકસભાના રાજ્યસભાના નહીં ફક્ત લોકસભાના પંદર ટકાથી વધુ ના હોવી જોઈએ આવી જોગવાઈ આપણે કરી છે જો ભાષાની વાત કરીએ કેમ કે આપણે ભાષાનો પણ અહીંયા પ્રશ્ન હતો સુધારાનો પ્રશ્ન હતો તો જુઓ મૂળ બંધારણમાં ચૌદ ભાષા હતી એકવીસમાં સુધારા ઓગણીસો સડસઠમાં આપણે સિંધી ભાષાને એડ કરી એકોતેરમાં સુધારા નાઇન્ટીન નાઇન્ટી ટુ દ્વારા નેપાળી કોંકણી અને મણિપુરીને એડ કરી એટલે કે ચૌદને એક પંદર થઈ પંદરને એક સોળ સત્તરને અઢાર થઈ અને હવે બીજી ચાર ભાષાઓ આ બેનો સરવાળો કરો એકોતેર અને જે છે એકવીસ અને એકોતેર ટુ થશે અને ડોંગરી ભાષાનો આપણે પ્રયોગ કર્યો છે જો ભાષાઓની વાત કરીએ તો આપણે ઓડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા પણ કર્યું છે અને બંધારણમાં માન્ય ભાષીનો જે ઉલ્લેખ છે અનુચ્છેદ ક્યાં જોવા મળે તો ત્રણસો ચુમ્માલીસ એક અને ત્રણસો એકાવનમાં આપણને જોવા મળે છે સોરી હવે આનાથી જ કોન્ટેક્સમાં એક બીજો પ્રશ્ન હું તમને અહીંયા આપું છું બહુ સરસ મજાનો છે કેમ કે અહીંયા ભાષાઓ આપણે ભણી ચૂક્યા છીએ તો ભાષાને થોડી આગળ વધારીએ બીજો ક્વેશ્ચન આપણે ભાષાના આધાર પર જે છે જોઈ લઈએ વર્તમાન બે હાજર સુધીમાં ચાલો અહીંયા વર્તમાન બે હાજર એકવીસ કરી નાખીએ આપણે તો ભારતમાં કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપવામાં આવ્યો છે કેટલી ભાષાઓને આપણે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે ચાર છ આઠ કે દસ બરાબર શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપણે બંધારણમાન્ય ભાષાઓ તો જોઈ લીધી કે બાવીસ છે તમને કોઈ એવું પૂછે ઓફિશિયલ લેંગ્વેજ તો હિન્દી અને ઇંગ્લિશ છે અને ઇંગ્લિશ અને હિન્દી આપણી ઓફિશિયલ લેંગ્વેજ છે સુપ્રીમ કોર્ટની લેંગ્વેજ તમને કોઈ પૂછે તો ઇંગ્લિશ છે આવી રીતે અલગ અલગ ભાષાઓ છે તો વર્તમાનમાં હાલમાં ભારતમાં કેટલી ભાષાઓને આપણે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે તો ટોટલ આપણી પાસે શાસ્ત્રીય ભાષાઓ છ છે સિક્સ હવે આપણ ચર્ચાનો વિષય એટલા માટે છે કે ભાઈ શાસ્ત્રીય ભાષા કહેવાય કોને એના વિશે ખબર હોવી જોઈએ તો અત્યાર સુધી તમિલ ભાષાને બે હજાર ચારથી સંસ્કૃતને બે હજાર પાંચથી તેલુગુને બે હજાર આઠથી કન્નડને બે હજાર આઠથી મલયાલમને બે હજાર તેરથી અને ઓડિયાને બે હજાર ચૌદથી તો આ ભાષાઓ જે છે ટોટલ છ ભાષાઓ છે આપણી કે જેના આપણે શાસ્ત્રીય લેંગ્વેજનો દરજ્જો આપ્યો છે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે તો આના માટેના પેરામીટર શું છે ભાષાની યોગ્યતા નક્કી કરવા માટેના પેરામીટર શું તો પહેલાં તો તેનો પ્રારંભિક ગ્રંથોની જે ઉચ્ચ પ્રાચીન કાળ હોવો જોઈએ એટલે કે ભાઈ જે ગ્રંથો જે છે એનો ઇતિહાસ જે છે જૂનો હોવો જોઈએ પંદરસો થી બે હજાર વર્ષનો સમયગાળો જેટલો જૂનો હોવો જોઈએ બીજું કે ભાઈ પ્રાચીન સાહિત્ય જે ગ્રંથો છે એનું એક માળખું હોવું જોઈએ અને બેઝિકલી એનો જે મૂલ્ય વારસો જે છે એના જે પર્ટિક્યુલર લેંગ્વેજના વક્તાઓ દ્વારા સચવાયેલો હોવો જોઈએ સાહિત્યની જે મૂળ પરંપરા છે કોઈ બીજી ભાષાથી પ્રેરિત ના હોય મતલબ બીજી ભાષાના સમુદાયમાંથી લેવામાં ના આવી હોય જેમ કે આપણી હિન્દી ભાષા છે આપણી હિન્દી ભાષા પર ઉર્દુ સંસ્કૃત આ ભાષાનો પ્રભાવ છે અને એટલા માટે આપણે એને દેવનાગરી કહીએ છીએ કેમ કે આપણી સંસ્કૃત પર જે ડિપેન્ડ છે તો એટલા માટે એને આપણે અહીંયા શાસ્ત્રીય ભાષાનો દરજ્જો નથી તો મૂળ ભાષા જે છે બીજા સમુદાયમાંથી લેવામાં આવી હોય એનો મતલબ કે મૂળ રચના હોવી જોઈએ અને બીજું કે શાસ્ત્રીય ભાષાના સાહિત્ય જે અત્યારના સાહિત્ય છે કદાચ અલગ હોઈ શકે એના સ્વરૂપો બદલાઈ શકે પણ જરૂરી એ છે કે એના મૂળ આપણને વર્ષો જૂના હોવા જોઈએ જે ઇતિહાસમાં એક ભાષા તરીકેનો રેકોર્ડ જે છે મળવો જોઈએ તો આ એનું કારણ છે તો હવે થોડા સમય પહેલાં તમને જો યાદ હોય તો સંસ્કૃત ભાષાને જ્યારે આપણે દરજ્જો આપ્યો છે તો સંસ્કૃત ભાષા માટે બરાબર સંસ્કૃત યુનિવર્સિટીને પણ પાસ રાજ્યસભાએ બિલ પાસ કરી દીધું છે સાથે સાથે જે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી છે કેમ કે જ્યારે પણ કોઈ લેંગ્વેજને આપણે ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપીએ છીએ બરાબર તો હ્યુમન રિસોર્સ ડેવલો બેઝિકલી એને પ્રમોટ શું કરશે કઈ રીતે કરશે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણું છે તો પહેલાં તો એના માટે બે આ ધ્યાનથી સાંભળજો બે મેજર એન્યુઅલ ઇન્ટરનેશનલ એવોર્ડ જે છે સ્કોલર માટે જે ક્લાસિકલ લેંગ્વેજમાં રાખવા પડે બરાબર દર વર્ષે એવોર્ડ આપવાની વાત હોય પર્ટિક્યુલર એ લેંગ્વેજમાં કોઈ એક્સેલન્સ કામ કરે છે તો બીજું ક્લાસિકલ લેંગ્વેજને શીખવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે એની સ્થાપના કરવી પડે અને જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે છે તો પર્ટિક્યુલર સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવશે બરાબર એ પણ આ જ ભાષાના અંતર્ગત આવે છે એટલે જ્યારે પણ કોઈ લેંગ્વેજને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો મળે તો આ બધી બાબતો અગત્યની છે અને બીજું થોડા સમય પહેલાં જો તમને યાદ હોય તો મહારાષ્ટ્રની એસેમ્બલીએ પણ ક્લાસિકલ લેંગ્વેજને જે છે બીજી કે મરાઠીને ક્લાસિકલ લેંગ્વેજનો ટેગ મળે એટલા માટે પણ જે છે રિઝોલ્યુશન જે છે પાસ કરવાની વાત કરી છે તો આ બધી બાબતો છે જેના કારણે આ ક્વેશ્ચન જે છે ચર્ચામાં હોઈ શકે આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે કયું વિધાન જે સાચું છે આ ચૂંટણી ગુપ્ત રીતે બેલેટ ઈવીએમ દ્વારા નક્કી કરવામાં આવે છે જેમાં સંસદના બંને ગૃહો રાજ્ય અને કેન્દ્ર પ્રદેશના સભ્યો ભાગ લે છે રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે વિડિયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો હવે જ્યારે પણ વાત પ્રેસિડેન્ટની હોય તો પહેલા તો ગુપ્ત રીતે બેલેટ પત્ર અને ઈવીએમ દ્વારા કરવામાં આવે છે હવે સીધી વસ્તુ છે કે ગુપ્ત રીતે થાય છે બિલકુલ સાચું બેલેટ પત્ર થાય છે એ પણ સાચું જ્યારે બેલેટ પત્ર ચૂંટણી થતી હોય તો પછી ઈવીએમનો ક્યાં પ્રયોગ થશે તો ઈવીએમ દ્વારા કરવામાં આવે ખોટું છે એટલે પહેલું વિધાન અહીંયા ખોટું છે અને તમને તો સાચું પૂછ્યું છે તો પહેલું વિધાન જ્યાં જ્યાં છે એને ખોટું કરો બીજું સંસદના બંને ગૃહ અને રાજ્ય કેન્દ્ર પ્રદેશના સભ્યો ભાગ લે છે તો સાચું છે અહીંયા તમને એવું નથી પૂછ્યું ચૂંટાયેલા લે છે કે નિમાયેલા પૂછ્યું છે કે ભાઈ રાજ્યના સભ્યો ભાગ લે છે યુટીના સભ્યો કે આવેલી છે યુટીની અંદર તો વિધાનસભાના સભ્યો ભાગ લે છે અને અને લોકસભા રાજ્યસભાના પણ જે છે છે સભ્યો ભાગ લે પણ આપણે એ યાદ રાખવાનું કે આ તમામે તમામ સભ્યો કેવા હોવા જોઈએ ચૂંટાયેલા ઇલેક્ટેડ નોમિનેટેડ હોવા ના જોઈએ નિમાયેલા સભ્યો ભાગ લઈ શકતા નથી તો સંસદના બંને ગૃહોના રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યો ભાગ લે છે તો સાચું છે બીજું વિધાન સાચું છે અને રાષ્ટ્રપતિ આયર્લેન્ડના બંદરમાંથી લીધી છે એ પણ પણ સાચું જ્યારે જ્યારે વાત આવે તો હું તમને વસ્તુ શીખવાડું છું ત્રણ કે તો પ્રેસિડેન્ટનું ઇલેક્શન આપણે જે છે લીધું છે આપણે આયર્લેન્ડમાંથી ડીપીએસપી સ્વીકાર્યું છે ભારતના ભાગ નંબર ચારમાં જે આપણા રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને જે રાજ્યસભાની અંદર બાર સભ્યોને જે નોમિનેટ કરવાની પ્રથા છે રાષ્ટ્રપતિ બાર સભ્યોનું નિમણૂક કરી શકે છે તો ત્રણે ત્રણ પ્રક્રિયાઓ આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધી છે તો એ પણ બિલકુલ સાચું છે તો આનો આન્સર જે છે બે અને ત્રણ આવશે પહેલું વિધાન ખોટું કેમ છે કેમકે ઈવીએમનો પ્રયોગ થતો નથી તો આ યાદ રાખવાનું ગુપ્ત રીતે બેલેટ પત્રનો જ પ્રયોગ કરવામાં આવે છે તમને ખબર હશે કે ભાઈ સપ્રમાણ પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટના આધારે ચૂંટણીની પ્રક્રિયા થાય છે આયર્લેન્ડમાંથી લીધી છે પંદર હજાર રૂપિયા આરબીઆઈમાં ડિપોઝિટ ભરવાના હોય છે અલગ અલગ હોય છે અને એટલા જ કારણે દરેક રાજ્યના જે બેલેટ પત્ર જે છે અલગ અલગ હશે અને જે એમપી હોય છે એ રાજ્યસભા હોય કે લોકસભા હોય એનું મૂલ્ય સરખું હોય છે તો આમ જે એમ હોય છે એના મતનું મૂલ્ય જે છે રાજ્ય રાજ્યવાઈ બદલાય છે તો સંસદ સભ્યોના પત્રનો રંગ લીલો હોય છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના સભ્યોના બેલેટનો રંગ જે છે ગુલાબી હોય છે બંને ગૃહોના જે ચૂંટાયેલા અને નિમાયેલા જે બેઝિકલી બંને ગૃહોની અંદર જે આપણી વિધાનસભાઓ છે જેમ કે ટોટલ અત્યારે અઠાવીસ રાજ્ય છે અને ત્રણ યુનિયન ટેરિટરી છે જેમાં વિધાનસભાઓ છે બરાબર આપણે દિલ્હીની વાત કરી શકીએ પુડુચ્ચેરી જમ્મુ કાશ્મીર તો અઠાવીસ રાજ્યો તો આમ ટોટલ જે છે એકત્રીસ વિધાનસભાઓ જે છે આમાં ભાગ લઈ શકે છે તો એ પણ યાદ રાખવાનું હવે તમને હું એક સેમ્પલ બતાવું કે ભાઈ રાષ્ટ્રપતિનું ઇલેક્શનનું સેમ્પલ જે છે બેલેટ પત્ર કેવું હોય તો બેલેટ પત્રમાં તો અહીંયા અહીંયા રાજ્યનું છે એટલે અહીંયા લખ્યું છે બિહાર અને આ બિહારમાં એક લખેલો આંકડો છે તમને દેખાય છે વન સેવન્ટી થ્રી આ વન સેવન્ટી થ્રીનો મતલબ છે કે આ બિહારની અંદર કોઈ પણ એમએલએ મત કરશે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં તેના મતનું મૂલ્ય એકસો ને તોતેર ગણાશે વન સેવન્ટી થ્રી જ્યારે પણ કોઈ વ્યક્તિ જશે તો એને ફક્ત આ માનો કે ચાર ઉમેદવારો છે જયવીર રાજેશ કુમાર રવિ યાદવ રોહિત કુમાર આ ઇલેક્શનની અંદર જે છે બેઝિકલી પ્રેસિડેન્ટનું ઇલેક્શન લડે છે તો જે પણ વ્યક્તિ જશે પોતાની પ્રાયોરિટી આપશે કે ભાઈ રાજેશ કુમારની અંદર હું એક લખું એટલે મારી પહેલી પસંદગી રાજેશ કુમાર રોહિત કુમાર જે છે બીજી પસંદગી છે જયવીર છે ત્રીજી પસંદગી અને રવિ યાદવ છે ચોથી પસંદગી એટલે પહેલીવાર બેલેટ પત્ર ખુલશે તો કુમાર સિંહ જે છે એમને એમનો મત જશે આ પછી માનો કે એ છતાં પચાસ ટકા વધતા એક મત કોઈ ના મેળવી શકે તો બીજું જે છે ફરીથી કાઉન્ટિંગ થશે અને બીજી વખત આ જ બેલેટમાંથી જે છે આ મત જે રોહિત કુમારને જશે માનો કે બીજી પસંદગીમાં પણ કોઈ ઉમેદવાર નથી જીતતો તો ત્રીજી પસંદગી ત્રીજીમાં પણ નથી જીતતો તો ચોથી પસંદગી તો આ રીતે જે છે ઇલેક્શન થતું હોય છે તો આ મેં તમને પેરામીટર બતાવી દીધા છે આગળના પ્રશ્નો જોતા પહેલાં ખાસ ચર્ચા કરીશું અનએકેડેમીના જીપીએસસી પ્લેટફોર્મ વિશે કે જેની અંદર તમે એક સિંગલ ફીની મદદથી મલ્ટીપલ એજ્યુકેટર અને મલ્ટીપલ જે છે કોર્સીસ ભણી શકો છો અહીંયા તમને લાઈવ ક્લાસ જોવા મળે છે તમે એ જ ક્લાસનો રેકોર્ડેડ પણ જોઈ શકો છો ચાલીસથી પણ વધારે એજ્યુકેટર અવેલેબલ છે અલગ અલગ સબ્જેક્ટની અંદર અલગ અલગ એક્ઝામને ટાર્ગેટ કરાવે છે તો તમારી તૈયારી જે મુજબની કરવાની છે એવા એજ્યુકેટર સાથે જોડાઈ શકો તમને અહીંયા ઓપ્શન મળે છે કે આ પ્લેટફોર્મ તમને એક જ ફ્રીમાં મળે છે પછી તમે જેની પાસે ભણવું એની પાસે ભણી શકો છો અહીંયા તમે ખાસ કરીને તમારા ડાઉટ પણ ક્લિયર કરી શકો તમારા લાઈવ ટેસ્ટ પણ આપી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો આ બધું તમને આ સિંગલ પ્લેટફોર્મ પર અવેલેબલ છે સાથે તમને બધાને ખબર છે કે બાવીસ તારીખથી આ પ્લેટફોર્મની અંદર પ્રાઇઝ હાઇક થવાના છે તો હવે તમારી પાસે જે છે બે દિવસ છે આ બે દિવસની અંદર તમે જોડાઈ શકો છો સાથે સાથે શિક્ષા મિન સચિવાલય પરીક્ષા માટેનો જે વિશેષ ટેસ્ટ રાખેલો છે જે પચીસ તારીખે છે એમાં ટોપમાં ત્રણમાં તમે આવશો તો તમને જે છે ખાસ આની અંદર જે એમેઝોનના વાઉચર મળશે જેમ કે સાત હજારનું વાઉચર રેન્ક વન ને છે પાંચ હજારનું રેન્ક ટુ ને છે અને બે હજારનું રેન્ક ત્રણ ને છે તો આ રીતે જોડાઈ શકો સાથે તમે સ્કોલરશિપ પણ આપી શકો બીજું કે મારા બે ક્લાસ બિલકુલ ફ્રી આવે છે અને કડી ઉપર દસ વાગે ને બાર વાગે દસ વાગે હું તમને એસટીઆઈસો માટે મેન્સના ક્લાસ લઉં છું અને સાથે સાથે બાર વાગે જીપીએસસીએ જે પણ પ્રિલિમ એક્ઝામ આ વર્ષની અંદર લીધી છે બે હજાર એકવીસમાં જાન્યુઆરી મહિનાથી આપણે પ્રિલિમના ને સોલ્વ કરીએ છીએ તો આ દસ નો બિલકુલ ફ્રી ક્લાસ છે ચાર વાગ્યાનો ક્લાસ જે છે અનઅકેડેમીના યુટ્યુબ ચેનલમાં લઉં છું અને છ વાગ્યાનો ક્લાસ મારો પ્લસ ક્લાસ હોય છે પ્લસ પ્લસમાં હું તમને મિશન જીપીએસસી બે હજાર બાવીસ અંતર્ગત ઇકોનોમી ભણાવું છું અને આજે આપણે ઇન્ફ્લેશનની અંદર બિઝનેસ સાયકલ શીખવાના છીએ તો આ રીતે તમે જોડાઈ શકો મારી સાથે અને ઘણી બધી બી પણ અવેલેબલ છે જેમ કે જીપીએસસીની બેચ છે સાથે સાથે જીપીએસસીની અંદર જે છે અસ્મિતા બેચ પણ છે પ્રહાર બેચ જે છે એ બી પીએસઆઈ એ એસઆઈની છે પછી કોમ્પ્રિહન્સિવ ની પણ બેચ છે તો જીપીએસસીથી લઈને તલાટી સુધીની બધી તૈયારી તમે આ સિંગલ પ્લેટફોર્મ પર કરી શકો છો અને એ પણ હાલની જે ફી છે એ બાર મહિનાની સાત હજાર છે ચોવીસ મહિનાની આઠ હજાર ચારસો છે કમલ લાઈવ કોડનો પ્રયોગ કરો આમાં પણ તમને ટેન પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળશે અને અત્યારે ઓફર છે બાર મહિના સાથે ત્રણ મહિના ફ્રી છે અને ચોવીસ મહિના સાથે ચાર મહિના તમને ફ્રી મળી રહ્યું છે

આપણે ભારત સાથે જોડી શકીએ તો જો તમને ખબર હોય આવા ક્વેશ્ચન આન્સર આપવા માટે વિચારવાનું કે ભારત જે છે કેવો દેશ છે તો ભારત એક સાર્વભૌમ દેશ છે અને જ્યારે ભારત એક સાર્વભૌમ દેશ હોય તો ઇન્ટરનેશનલ રૂલ્સ રેગ્યુલેશન અંતર્ગત આંતરરાષ્ટ્રીય જે નિયમો અંતર્ગત ભારત જે છે કોઈ પણ પ્રદેશ ઉપર કબજો કરી શકે કોઈ પણ પ્રદેશને અંકુશ નીચે લાવી શકે માલિકી વગરની જમીન પર કબજો કરી શકે અર્જિત કરી શકે કોઈ પણ વિસ્તાર નવાય લાગે પણ હા આ ચારે ચાર વસ્તુ ભારત કરી શકે છે ઇન્ટરનેશનલ નિયમો અનુસાર કે કોઈ પણ સોવરેન કન્ટ્રી હોય આ સોવરેન કન્ટ્રી પાસે પાવર છે બિંગ અ સોવરેન સ્ટેટ ઇન્ડિયા કેન એકવાયર ફોરેન ટેરેટરી એકોર્ડિંગ ટુ મોડ રેકોગ્નાઇઝ બાય ઇન્ટરનેશનલ નો બરાબર આંતરરાષ્ટ્રીય જે નિયમો કહે છે એ રીતે કરી શકાય પહેલાં તો તમે ટ્રીટીસ પરચેસ ગિફ્ટ લીઝ અને પ્લેમિસાઇડ કરી શકો એટલે કે સેશન કરી શકો દાખલા તરીકે આમાં એક્ઝામ્પલ કે ભાઈ કોઈ પ્રદેશ જે છે ટ્રીટી કરે છે કે કોઈ દેશ તમારી સાથે ટ્રીટી કરે છે અને કહે છે કે ભાઈ આ ભાગ અમારે તમને આપવો છે તો આપણે જોડી શકીએ દાખલા તરીકે પરચેસ પણ કરી શકાય જેમ કે અમેરિકાએ શું કર્યું છે રશિયા પાસેથી અલસ્કા સ્ટેટ જે છે પરચેસ કર્યું છે તો પરચેસ પણ કરી શકાય કોઈ પણ પ્રદેશ ગિફ્ટ પણ કરી શકાય અને સાથે સાથે લીઝ ઉપર પણ લઈ શકાય અને કોઈ વિસ્તારની અંદર જન્મત લઈને એ ભાગને ભારત સાથે જોડી શકાય જેમ કે સિક્કિમ સિક્કિમની અંદર આપણે પ્લેવિસાઈડ કરીને ભારત સાથે જોડ્યું છે તો પ્લેવિસાઈડ કર્યું છે ઘણીવાર એવું પણ બને કે ભાઈ કોઈ જાણી એ પ્રદેશ કોઈ એવો છે કે જેના ઉપર કોઈ દેશનું શાસન પણ ના હોય જાણીતા કોઈ રૂલરનું શાસન ના હોય અને એવા પ્રદેશ પર જઈને આપણે જે છે એ પ્રદેશને ઓક્યુપાય કરી લઈએ જેમ કે આપણા દેશની અંદર જે લક્ષદ્વીપ ટાપુઓ છે એ વખતે લ જે છે ને લક્ષદીપ અને દીપ અમીનદીપી ટાપુ કહેવા હતા તો જ્યારે ભારત આઝાદ થયું તો આપણે જૈન ઝંડો ફરકાઈ ગયા એનો મતલબ છે કે ભારતનો ભાગ બની ગયો તો આ જે છે ઘણી વખત થઈ શકે છે ને એટલા જ માટે તમે જુઓ કે ભારતે દાદરા નગર હવેલી હોય ગોવા હોય દમણ અને દીવ છે પુડુચેરી છે સિક્કિમ છે આ બધાને ભારત સાથે પાછળથી જોડ્યા છે ભારત સંઘનો ભાગ નહોતા એ છતાં પાછળથી આપણે જોડ્યા છે તો આમ બંધારણના અનુચ્છેદ બે મુજબ જે ભારતનો ભાગ નથી એવા વિસ્તારોને આપણે નવા રાજ્યોને સામેલ પણ કરી શકીએ નવા રાજ્યોની સ્થાપના પણ કરી શકીએ તો એ કોઈ બીજાની સત્તા ના હોય એવાનો કબજો મેળવી શકીએ કોઈ પ્રદેશને આપણે અંકુશ નીચે લાવી શકીએ માલિકીની વગરની જમીન પર કબજો કરી શકીએ બીજી કલી કોઈ ચીર વ્યવહાર પણ કરી શકીએ કોઈ પ્રદેશ પર આપણે યુદ્ધ કરી વિજય થઈ શકીએ સંધિ કરી શકીએ અને અર્જિત પણ કરી શકીએ

બંધારણના કોન્ટેક્ટમાં પોલિટીના કોન્ટેક્ટમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે તમે હમણાં થોડા સમય પેપરોમાં પણ જોયો તો ઇન્ડિયન ઓશિયન જે છે કમિશન હોય કે ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશન હોય બંને વિશે આપણે થોડું જાણતા હોવા જોઈએ તો આનો આન્સર શું છે કે બંને વિધાનો ખોટા છે કે ભારત નો સભ્ય છે ઇન્ડિયન ઓશિયન કમિશન તો ના અને ભારત ઇન્ડિયન ઓશિયન રીમ નો સભ્ય છે તો યસ પણ પ્રશ્ન જે તમને શું પૂછ્યું છે કે ભાઈ ઇન્ડિયન ઓશિયન કમિશન જે છે એ આઈઓઆરએની એક એસોસિએટ સંસ્થા છે તો ખોટું છે ભારત આયોસીનો સભ્ય છે એ પણ ખોટું છે તો આમ બંને બે વિધાનો ખોટા છે હવે ચર્ચામાં કેમ છે તો જો તમે આયોસી વિશે જાણતા હો ઇન્ડિયન ઓશિયન કમિશન તો રિસન્ટલી જે છે ભારતને ઇન્ડિયન ઓશિયન કમિશનની અંદર ઓબ્ઝર્વરનું સ્ટેટસ મળ્યું છે બરાબર ઓબ્ઝર્વર કન્ટ્રીનું સ્ટેટસ મળ્યું છે તો બેઝિકલી આની સ્થાપના અઢારસો ને ચોર્યાસીની અંદર વિક્ટોરિયા એગ્રીમેન્ટ અંતર્ગત સીસેલ્સની અંદર થઈ હતી હવે આની અંદર ટોટલ પાંચ આફ્રિકન કન્ટ્રી છે જો કોમોરોસ છે મેડાગાસ્કર છે મોરિશિયસ છે જે ઓવરસીસ રિજિયન છે ફ્રાન્સનું જે રિયુનિયન જે છે બેઝિકલી ટાપુઓ કહેવાય છે અને સીસેલ્સ છે તો આ બેઝિકલી પાંચ જ જે છે દેશો છે અને અત્યારે પાંચ જે છે એની અંદર ઓબ્ઝર્વર દેશો છે એક તો ચાઇના છે બરાબર એક ઇન્ડિયા છે એક યુરોપિયન યુનિયન છે માલ્ટા છે અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ લા ફ્રાન્સફોર્નિયા છે ઓ ઓઆઈએફ તો આમ પાંચ દેશોને ઓબ્ઝર્વ કન્ટ્રીના સ્ટેટસ મળેલા છે આઈઓસીની અંદર એનાથી ઉલટું જે ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશન છે જેની સ્થાપના ઓગણીસો સત્તાણુંમાં થઈ અને આની અંદર બેઝિકલી ઇન્ડિયન ઓશિયનની આસપાસના જેટલા પણ દેશો છે બાવીસ કન્ટ્રી છે જેમાં ઓસ્ટ્રેલિયા પણ છે બાંગ્લાદેશ કોમોરોસ ઇન્ડિયા ઇન્ડોનેશિયા ઈરાન કેન્યા મેડાગાસ્કર મલેશિયા માલદીવ મોરિશિયસ મોઝાંબિક ઓમાન સિસેલ્સ સિંગાપોર સોમાલિયા સાઉથ આફ્રિકા શ્રીલંકા તંજાનિયા થાઈલેન્ડ યુએ અને યમન અને આનું પણ જે છે બેઝિકલી સેક્રેટેન જે છે સાયબર સિટી ઇબેન મોરિશિયસ ખાતે આવેલું છે તો આઈ હોપ કે બંને સંસ્થા વિશે આપણે જાણી લીધું છે તો આપણે આજે ટોટલ પાંચ ક્વેશ્ચન જોયા અને હું આશા રાખીશ કે આ પાંચે પાંચ ક્વેશ્ચન અલગ અલગ કોન્ટેક્સમાંથી મેં લીધા છે અને તમારી આગળની પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે એકવાર બે વાર ક્લાસને જુઓ સમજો પ્રશ્નોને કેવા પ્રકારે પ્રશ્નો પૂછ્યા છે અને જો વિડીયો ગમે તો લાઇક શેર જરૂરથી કરજો અને હું આશા રાખું કે તમનો વિડીયો ખૂબ ખૂબ ઉપયોગી બને ઓલ ધ બેસ્ટ થેન્ક યુ